हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। तो आजना आ वीडियो ની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ 2023 ને લગતી એક મહત્વપૂર્ણ અપડેટ એટલે કે રાઉન્ડ 3 ની અંદર જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગે છે, રાઉન્ડ 3 ની અંદર જે વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગે છે, તો એવા વિદ્યાર્થીઓને પિન પરચેસ એટલે કે જે વિદ્યાર્થીઓને પિન નવો લેવો પડશે તેવા વિદ્યાર્થીઓ માટેની એક અગત્યની જાહેર અપડેટ કરવામાં આવી છે। સાથે સાથે પિન લીધા બાદ ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને હેલ્પ સેન્ટર ખાતે જે ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના થતા હોય છે તે કઈ તારીખ સુધી કરાવવાના રહેશે અને તેની પ્રોસેસ શું હશે તેના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવી શું। તો સૌથી પ્રથમ આ વિડીયોને આઉટલાઈન સમજી લઈએ, આ વિડીયોની અંદર આપણે કયા કયા ટોપિક્સ કવર કરીશું। તો સૌથી પ્રથમ ટોપિક્સ કયા કયા છે તો જોઈએ। તો આ વિડીયોની અંદર મુખ્યત્વે આપણે રાઉન્ડ 3 ને પિન પરચેસ એટલે કે પિન ખરીદી કઈ રીતે કરવાની, પિન ખરીદી કર્યા બાદ ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો પિન કયા વિદ્યાર્થીઓ ખરીદી શકે છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કયા વિદ્યાર્થીઓ કરી શકે છે, તો સૌથી પ્રથમ મેડિકલ માટે જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગતા હોય વિદ્યાર્થીઓ પિન ખરીદી શકે છે, ડેન્ટલ માટે ખરીદી શકે છે, આયુર્વેદિક માટે એડમિશન લેવા માંગતા હોય વિદ્યાર્થીઓ પિન ખરીદી શકે છે, પિન ખરીદીને ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ત્યારબાદ હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના થતા હોય છે। તો કયા કયા વિદ્યાર્થીઓ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીની અંદર એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ પિન પરચેસ કરી શકે છે અને ત્યારબાદ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો સૌથી પ્રથમ આ વિડીયોની અંદર આપણે આટલા ટોપિક્સ કવર કરીશું। તો સૌથી પ્રથમ એક ઓનલાઈન પિન ખરીદતી વખતે મહત્વપૂર્ણ નોટિસ ધ્યાનમાં રાખવાની છે, એક મહત્વપૂર્ણ આપણે અગત્યની સૂચના ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ આપ પિન ખરીદો છો, જે વિદ્યાર્થીનો પિન ખરીદવાનો છે, ત્યારે ટ્રાન્ઝેક્શન નિષ્ફળતા એટલે કે ટ્રાન્ઝેક્શન ફેલ ના થાય એટલા માટે આપણે શું કરવાનું છે કે સારી ગતિવાળું ઇન્ટરનેટ કરવાનું છે, સારી ગતિવાળું ઇન્ટરનેટ ચોઇસ કરવાની છે। ખરી રીતે બ્રાન્ડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન આપ ઉપયોગ કરી શકો છો જેથી આપને ઓનલાઈન પિન ખરીદી કરતી વખતે આપને કોઈ પણ ટ્રાન્ઝેક્શન ફેલ નહીં થાય। તો આ એક મહત્વપૂર્ણની સૂચના છે। તો આ વિડીયોની અંદર આપણે મુખ્યત્વે આટલા ટોપિક્સ કવર કરીશું। તો સૌથી પ્રથમ ટોપિક કયો છે, એડવર્ટાઇઝ ફોર ઓનલાઈન રજીસ્ટ્રેશન એટલે કે ત્રીજા રાઉન્ડ માટે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માંગે છે તે માટેની જાહેરાત જોઈએ। તો જાહેરાત આપણે વેબસાઇટ પર જોઈશું। તો સૌથી પ્રથમ આ ઓપ્શન છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત, ત્રીજા રાઉન્ડ માટેની જાહેરાત, તો જાહેરાત જોઈશું। તો જાહેરાતમાં જોઈ શકો છો કે તારીખો આપવામાં આવી હશે, એ તારીખો સુધીમાં આપણે પોતાનું પિન પરચેસ કરવાની રહેશે અને પિન પરચેસ કર્યા બાદ શું કરવાનું રહેશે, પિન પરચેસ કર્યા બાદ વિદ્યાર્થીએ, તો અહીં જોઈ શકો છો કે ત્રીજા રાઉન્ડ માટે ગુજરાત ગવર્મેન્ટ મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા ત્રીજા રાઉન્ડ માટેની જે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી ક્યાર સુધી કરવામાં આવશે, તો જે વિદ્યાર્થીઓએ બીજા રાઉન્ડ સુધી ભાગ લીધો હતો, બીજા રાઉન્ડની અંદર કોઈ પણ સીટ અલોટમેન્ટ કરવામાં આવી હતી પણ એ વિદ્યાર્થીઓએ પોતાનું અલોટમેન્ટ હતી જે કોલેજ મળી હતી એમબીબીએસ કે બીડીએસ ની અંદર એ કન્ફર્મ ન હતું કર્યું, અને એ વિદ્યાર્થીઓ જો ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લેવા માંગે છે તો એ વિદ્યાર્થીઓએ પણ નવો પિન ખરીદીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી કરવાનું ક્યારે કઈ તારીખે છે, તો તારીખ 6/9/2023 સવારના 10 વાગ્યાથી ખરીદી શકે છે, ત્યારથી લઈને 10/9/2023 બપોરના 1 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન પિન ખરીદી શકશે। ઓનલાઈન પિન ખરીદી લો છો ત્યારબાદ શું કરવાનું રહેશે, વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે પિન ખરીદી બાદ પોતાના વિદ્યાર્થીએ પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, એ પણ તારીખ 6/9/2023 10 વાગ્યાથી લઈને તારીખ 10/9/2023 બપોરના 3 વાગ્યા સુધી રહેશે। ત્યારબાદ પિન ખરીદ્યા બાદ ત્યારબાદ ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ત્યારબાદ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવાની તારીખ છે, તારીખ 6/9/2023 થી તારીખ 11/9/2023 સુધી વિદ્યાર્થીઓએ પોતાની જે અરજી છે ચકાસણી કરાવવાની રહેશે। તો ધ્યાનમાં શું રાખવાનું છે કે જે વિદ્યાર્થીઓ નવો પિન લે છે એ વિદ્યાર્થીઓ 1000 રૂપિયા નોન રિફંડેબલ એટલે કે તમને પરત કરવામાં નહીં આવે, ત્યારે 10000 રૂપિયા એ સિક્યોરિટી ડિપોઝિટ લેવામાં આવશે, તમે જો એલિજિબલ છો તો તમને 10000 રૂપિયા પાછા પરત કરી દેવામાં આવશે। તો આવી રીતે આપ પોતાનો ત્રીજા રાઉન્ડ માટે જો પિન લેવા માંગો છો તો લઈ શકો છો। તો સૌથી પ્રથમ આ હતી પિન માટેની ડિટેલ્સ। હવે ત્યારબાદ બીજી એડવર્ટાઇઝમેન્ટ શું છે, તો બીજી એડવર્ટાઇઝમેન્ટ જોઈ શકો છો કે લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર એટલે કે તે આપે જો આપે એક વખત પિન લો છો, પિન લીધા બાદ આપે શું કરવાનું રહેશે, રજીસ્ટ્રેશન કર્યા બાદ શું કરવાનું રહેશે, નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઈને પોતાના ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા ચકાસણી કરાવવાની થતી હોય છે। તો હું અહીંયા લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર પર ક્લિક કરું છું, તો આપ જોઈ શકશો કે આપણું નજીક હેલ્પ સેન્ટર કયા કયા છે, એ હેલ્પ સેન્ટર ખાતે અપોઇન્ટમેન્ટ લઈને આપે પોતાના જે ડોક્યુમેન્ટ્સ છે એની ચકાસણી કરાવવાની થતી હોય
છે તો ગુજરાતમાં આટલા જોઈ શકો છો કે આટલા જેટલા કેટલી કોલેજો છે, 31 31 જે કોલેજો આપેલી છે એ હેલ્પ સેન્ટર છે. ત્યાં આગળ જઈને આપને જે એક મેડિકલ કોલેજ નજીક પડતી હોય ત્યાં જઈને આપ પોતાનું ડોક્યુમેન્ટ્સ છે ચકાસણી કરાવી શકો છો. હેલ્પ સેન્ટર પર, હેલ્પ સેન્ટર આટલા ગુજરાતમાં આવેલા છે, ગુજરાતમાં 31 હેલ્પ સેન્ટર આવેલા છે, ત્યાં આગળ જઈને પોતાનું આપ શું કરાવી શકો છો, ડોક્યુમેન્ટ્સ ચકાસણી કરાવી શકો છો. તો આ હતું બીજી માહિતી, બીજી માહિતી અગત્યની. ત્યારબાદ આપણે શું, આપણે પ્રોસેસ ઓફ ઓનલાઈન એડમિશન, તો ઓનલાઈન એડમિશનની પ્રોસેસ કઈ રીતે કરવાની રહેશે તેના વિશે સમજીએ. તો ઓનલાઈન એડમિશન કાર્યપ્રણાલી, તેના પર ક્લિક કરીશ તો આપ જોઈ શકશો કે ઓનલાઈન એડમિશન કાર્યપ્રણાલી, ઓનલાઈન એડમિશન કાર્યપ્રણાલીની અંદર બધા સ્ટેપ આપવામાં આવ્યા છે, કઈ રીતે પ્રોસેસ કરવાની રહેશે, સ્ટેપ બાય સ્ટેપ આપ બધી જ માહિતી આપવામાં આવી હશે, તો તેને સમજીએ. તો સૌથી પ્રથમ આપ જોઈ શકો છો કે ઓનલાઈન એડમિશન કાર્યપ્રણાલીની અંદર જેટલી પણ ડિટેલ આપવામાં આવી છે અને આપણે ફોલો કરવાની થશે, તો આની અંદર મુખ્યત્વે 6 સ્ટેપ આપણે ફોલો કરવાના થતા હોય છે. સૌથી પ્રથમ ઓનલાઈન રજિસ્ટ્રેશન, ત્યારબાદ તથા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થતા હોય છે વિદ્યાર્થીના, ત્યારબાદ રજિસ્ટ્રેશન કર્યા બાદ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. પ્રમાણપત્રોની ચકાસણી થઈ જાય છે ત્યારબાદ મેરિટ લિસ્ટ ગવર્નમેન્ટ મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા જાહેર કરવામાં આવશે. ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર થાય છે ત્યારબાદ ઓનલાઈન ચોઇસ ફિલિંગ થશે અને ત્યારબાદ એડમિશનની ફાળવણી એટલે કે શું કરવામાં આવશે, એલોટમેન્ટ કરવામાં આવશે. ત્યારબાદ એલોટમેન્ટ થાય છે તો વિદ્યાર્થી પોતાની ટ્યુશન ફીની ચૂકવણી અને એડમિશન કન્ફર્મ કરવા માટે જરૂરી હેલ્પ સેન્ટર ખાતે જઈને અસર પ્રમાણપત્ર જમા કરાવીને વિદ્યાર્થી પોતાનું ડોક્યુમેન્ટ જમા કરાવીને એડમિશન ઓર્ડર મેળવી શકે છે. તો આને ટૂંકમાં સમજીએ અત્યાર માટે, તો આટલી સમજવાની જરૂરત છે. ત્યારબાદ ચોથી મહત્વની અપડેટ, ચોથી મહત્વપૂર્ણની માહિતી એટલે કે ઓનલાઈન એપ્લિકેશન અને રજિસ્ટ્રેશન માટે સૂચનાઓ. તો ઓનલાઈન એપ્લિકેશન અને રજિસ્ટ્રેશન વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે તેને સમજીએ. તો તેને હું ક્લિક કરું છું તો આપ જોઈ શકો છો કે ઓનલાઈન રજિસ્ટ્રેશન વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે તેને વિગતવાર સમજીએ. આપણે બધી જ માહિતી મેળવી લેશો તો આપણે કોઈ પણ બીજો વિડીયો જોવાની જરૂરત નહીં પડે. અને જો આ વિડીયો આપને પસંદ આવતો હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો સૌથી પ્રથમ વિદ્યાર્થીએ શું કરવાનું રહેશે, ઓનલાઈન એપ્લિકેશન અને રજિસ્ટ્રેશન માટેની ખાસ સૂચનાઓ. તો સૌથી પ્રથમ જે વિદ્યાર્થીઓને ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લેવા માંગે છે અને એ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડ સુધી ભાગ લેતો હતો પણ પોતાનું એડમિશન મળ્યું હતું ત્યાં સુધી કન્ફર્મ નહોતું કર્યું, તો એ વિદ્યાર્થીઓ ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માંગે તો નવો પિન લેવાની જરૂરત પડશે. અને જે વિદ્યાર્થીઓ ફ્રેશ છે કે નવી એક પહેલા અને બીજા રાઉન્ડની અંદર ભાગ નથી લીધો, ડાયરેક્ટ ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લેવા માંગે છે, તો વિદ્યાર્થીઓએ નવો પિન 11,000 રૂપિયા ચૂકવીને નવો પિન ખરીદવાનો રહેશે. તો સ્ટેપ્સ કયા કયા છે, સૌથી પ્રથમ વિદ્યાર્થીઓ લોગ ઇન કરીને આવી રીતે એટલે આમાં ડિટેલ્સ નાખીને, યુનિટ રોલ નંબર આટલી બધી ડિટેલ્સ નાખીને ત્યારબાદ પોતાનો પિન ખરીદવાનો રહેશે. જો પિન ખરીદી લો છો ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાની લોગ ઇન આઈડી ની અંદર લોગ ઇન કર્યા બાદ વિદ્યાર્થીએ પોતાનું રજિસ્ટ્રેશન અને ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ વિદ્યાર્થીએ એની પ્રિન્ટ આઉટ કરાવીને નજીકના હેલ્પ સેન્ટર ખાતેની અપોઇન્ટમેન્ટ લઈને પોતાના ડોક્યુમેન્ટ્સ ચકાસણી કરાવવા માટે જવાનું થતું હોય છે. તો આવી રીતે સ્ટેપ્સ હોય છે. ત્યારબાદ શું હોય છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા. તો રજિસ્ટ્રેશન આપ સમજી શકો છો, એના રિલેટેડ મારો ઓલરેડી બહુ મોટો વિડીયો પોસ્ટ છે, જો એ વિડીયો જોઈ લેશો તો આપણે બધી જ માહિતી મળી જશે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ એનઆરઆઈ તરીકે એપ્લાય કરી રહ્યા છે તો એ વિદ્યાર્થીએ શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, ઇન્સ્ટ્રક્શન સૂચનાઓ કઈ કઈ ધ્યાનમાં રાખવાની છે એની માહિતી આપેલી છે. ત્યારબાદ ઓથોરિટી લેટર ફોર ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એટલે કે ઓથોરિટી જ્યારે તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જશો ત્યારબાદ એક ઓથોરિટી તરફથી એક લેટર આપવામાં આવશે. એનો મતલબ એવો થતો હોય છે કે તમારા જોડે એક પ્રૂફ છે કે તમે પોતાના ડોક્યુમેન્ટ ચકાસણી કરાવ્યા છે, તો એક ઓથોરિટી લેટર આપવામાં આવશે, તમારે સાચવીને રાખવાનું રહેશે. ત્યારબાદ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, જે વિદ્યાર્થીઓ એપ્લાય કરી રહ્યા છે તે વિદ્યાર્થી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું થતું હોય છે. એનું ફોર્મેટ જોઈ લઉં છું, તો મેડિકલ સર્ટિફિકેટ જ્યારે પણ બનાવશે ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે મિનિમમ ડિગ્રી જે ડૉક્ટર જોડે જાઓ છો એની મિનિમમ ડિગ્રી એમબીબીએસ હોવી જોઈએ. ત્યારબાદ એને એમએસ એમડી કરેલું હોય તો ચાલશે, પણ મિનિમમ ડિગ્રી એમબીબીએસ તો હોવી જ જોઈએ, તો અને તો જ માન્ય ગણાશે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપણે અહીંથી ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કર્યા બાદ જરૂરી વિગતો ભરીને નજીકના મેડિકલ કોલેજમાં જાઓ, નજીકના હોસ્પિટલમાં જઈને ત્યાં આગળ જઈને આપણે પોતાનો એક સિક્કો, ડૉક્ટરની સાઇન અને જેટલા જરૂરી ચેકઅપ છે ચેકઅપ કર્યા બાદ તમને એક સિક્કો મારી આપશે અને તમે ફિઝિકલી ફિટ છો એની એક માહિતી આપશે. તો આ હતું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. ત્યારબાદ સમજ, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ થઈ ગયું. ત્યારબાદ હવે શું છે કે જે વિદ્યાર્થીઓ લોકલ કોટા માટે એપ્લાય કરવા માંગે છે એનએચએલ મેડિકલ કોલેજ અમદાવાદની, તો એ વિદ્યાર્થીઓ શું કરવાનું રહેશે, જે વિદ્યાર્થીઓ એનએચએલની મેડિકલ કોલેજ માટે લોકલ કોટા માટે એપ્લાય કરવા માંગે છે તો એ વિદ્યાર્થીઓ અહીં ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમારી સામે એક 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 પીડીએફ ટાઈપ આવી જશે અને એને ફિલઅપ કરીને
એનએચએલ મેડિકલ કોલેજમાં જઈને ત્યાંના ડીન જોડે સિગ્નેચર કરાવવાની રહેશે કે તમે ત્યાંના લોકલ લોકલ રહેવાસી છો, અને ત્યારબાદ તમે એક લોકલ કોટા માટે એપ્લાય કરી શકો છો. તો ત્યારે જાઓ છો ત્યારે તમારા પ્રમાણપત્રો પણ ચેકઅપ કરવામાં આવશે કે તમે ખરેખર અમદાવાદના રહેવાસી છો, એ એરિયાના રહેવાસી છો, ત્યારબાદ જ તમે એલિજિબલ છો. તો એનએચએલ મેડિકલ કોલેજનું જે લોકલ કોટા માટેનું સર્ટિફિકેટ છે એ હું તમને થોડી વારમાં પેન્ડિંગમાં છે, તમે જોઈ શકો છો, આવી જશે ત્યારે હું તમને સમજાવી દઉં છું કે કઈ રીતે જે વિદ્યાર્થીઓ એનએચએલ મેડિકલ એટલે કે લોકલ કોટા માટે અમદાવાદના જે વિદ્યાર્થીઓ છે, અમદાવાદમાં જે રહે છે, તો એ વિદ્યાર્થીઓ લોકલ કોટા માટે એપ્લાય કરવા માંગે છે તો એ વિદ્યાર્થીઓ કઈ રીતે એપ્લાય કરવાનું થશે. તો અહીં લોડિંગ થઈ રહ્યું છે, થોડીક વાર લાગશે, નેટવર્કમાં ઇશ્યુ છે, જેથી આપ હવે આવી જશે થોડીક વારમાં જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ એનએચએલ મેડિકલ કોલેજના લોકલ કોટા માટે એપ્લાય કરવા માંગે છે તો એ વિદ્યાર્થીઓ એક સર્ટિફિકેટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, અને એ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલું જે સર્ટિફિકેટ છે લોકલ કોટાનું એ ડાઉનલોડ કરેલું સર્ટિફિકેટમાં જરૂરી વિગતો ભરવાની રહેશે, અને જરૂરી વિગતો ભરશો ત્યારબાદ વિદ્યાર્થીએ શું કરવાનું રહેશે, આપ જોઈ શકો છો કે આપ અહીં રીડાયરેક્ટ થઈ ગયા છો એનએચએલ મેડિકલ કોલેજની વેબસાઇટ પરથી. તો જે વિદ્યાર્થીઓ અહીં ડાઉનલોડ કરવાનું લોકલ કોટાનું નોટિફિકેશન છે એના એપ્લિકેશન ફોર્મ પર લોકલ કોટા સર્ટિફિકેટ છે એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર જેવું ક્લિક કરશો તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ આવી જશે, એ એપ્લિકેશન ફોર્મ આપણે ડાઉનલોડ કરવાનું રહેશે, અને એ ફોર્મ ડાઉનલોડ કરીને આપણે એનએચએલ મેડિકલ કોલેજમાં જવાનું રહેશે. આપ ફોર્મ જોઈ શકો છો, વિદ્યાર્થીનું નામ, એનું સરનામું, એનો મોબાઈલ નંબર, તારીખ, ત્યારબાદ વિદ્યાર્થીએ શું કરવાનું રહેશે, નેમ ઓફ ફિલ્ડ ઇન ઇંગ્લિશ બ્લોક લેટર્સ ઓનલી, એટલે વિદ્યાર્થીએ પોતાનું પોતાનું નામ છે ને કેપિટલમાં લખવાનું રહેશે, ત્યારબાદ આટલા ડોક્યુમેન્ટ જમા કરીને ત્યારબાદ પોતાની જેટલી પણ લોકલ કોટા માટે સર્ટિફિકેટ માટે નીચેના પુરાવા આપવાના રહેશે, અને પુરાવા આપ્યા બાદ ત્યાંથી એનએચએલ મેડિકલ કોલેજના ડીન દ્વારા એક સિગ્નેચર કરવામાં આવશે, અને સિગ્નેચર કરેલું લોકલ કોટાનું સર્ટિફિકેટ છે આપે હેલ્પ નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઈને જમા કરાવવું પડશે ત્યારબાદ જ, અને હેલ્પ સેન્ટર ખાતે ચકાસણી કરવામાં આવશે તમે યોગ્ય છો, એલિજિબલ છો, ત્યારબાદ જ આપ એલિજિબલ છો લોકલ કોટા માટે. એવી જ રીતે જે વિદ્યાર્થીઓ સુરત મેડિકલ કોલેજ છે સ્મીમર એના માટે લોકલ કોટા માટે એપ્લાય કરવા માંગે છે તો વિદ્યાર્થીઓ એવી જ રીતે સેમ રીતે ક્લિક કરવાનું રહેશે, અને એ લોકો પણ પોતાનું જે સર્ટિફિકેટ છે લોકલ કોટાનું એ ડાઉનલોડ કરીને એ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. હવે જરૂરી થોડીક ખાસ સૂચનાઓ છે સમજી લઈએ. તો રાઉન્ડ 3 માટે નવું રજીસ્ટ્રેશન એવા ઉમેદવારો માટે કહે છે જેમણે રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 માં રજીસ્ટ્રેશન કરાવેલું નથી. સાથે સાથે રાઉન્ડ 3 માટે કોને કોને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 ની અંદર ભાગ નથી લીધો એ વિદ્યાર્થીઓ કરાવવાનું રહેશે. ત્યારબાદ જે ઉમેદવાર રાઉન્ડ 1 અને 2 માં 11,000 રૂપિયા ચૂકવીને ઓનલાઈન પિન ખરીદ્યો હતો પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું ન હતું, તો એવા વિદ્યાર્થીઓ પણ રાઉન્ડ 3 ની અંદર જેટલી પ્રોસેસ બાકી હતી એ પ્રોસેસ પૂરી કરવાની રહેશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 માં સીટ ફાળવવામાં આવી હતી પણ એ વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ ન હતો કર્યો, તો એ વિદ્યાર્થીઓ રાઉન્ડ 3 માં ભાગ લેવા માંગે છે તો એ વિદ્યાર્થીઓ પણ નવી રીતે નવેસરથી નવો પિન લઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે ઉમેદવાર રાઉન્ડ 1 અને 2 માં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને બીજા રાઉન્ડ સુધીમાં તેમને કોઈ સીટ ફાળવવામાં આવી ન હતી, તેઓ રાઉન્ડ 3 માં ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તો રાઉન્ડ 1 થી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પણ રાઉન્ડ 1 અને 2 માં ભાગ નથી મળ્યો, તો એ વિદ્યાર્થીઓને પણ રાઉન્ડ 3 માટે ભાગ લેવા માંગે છે તો એ વિદ્યાર્થીઓ નવું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. ત્યારબાદ જે ઉમેદવાર રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 માં સીટ ફાળવવામાં આવી હતી અને જેઓને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરી દીધો છે અને એ વિદ્યાર્થીઓ રાઉન્ડ 3 માં ભાગ લેવા માંગે છે તો એ વિદ્યાર્થીઓએ પણ નવેસરથી રાઉન્ડ 3 માં નવો પિન લેવાની જરૂરત નથી. એ વિદ્યાર્થીઓ ડાયરેક્ટલી ભાગ લઈ શકે છે, રાઉન્ડ 3 ના ચોઇસ ફિલિંગની અંદર ભાગ લઈ શકે છે, એ વિદ્યાર્થીઓ નવો પિન લેવાની જરૂરત નથી. તો આ હતી સંપૂર્ણ ડિટેલ રાઉન્ડ 3 ના રિલેટેડ, રાઉન્ડ 3 ના રિલેટેડ સંપૂર્ણ માહિતી હતી. જો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો લાઈક કરવાનું ભૂલશો નહીં, શેર કરવાનું ભૂલશો નહીં, અને સાથે આ ચેનલને મેક્સિમમ થી મેક્સિમમ લોકો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને પોતાના જે રિલેટિવ હોય, મિત્રો હોય, જે મેડિકલના લગતા માહિતી મેળવવા માંગતા હોય એમના સાથે શેર કરી દેશો. હું ઓલરેડી MBBS નો વિદ્યાર્થી છું, મને આના વિશે થોડું ઘણો વધારે જ ખ્યાલ છે. તો આપને આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો તો તમને બધી જ માહિતી મળી જશે. આપને કોઈ પણ પ્રશ્ન હોય, બીજી ચેનલમાં તમને કોઈ પણ કમેન્ટ નો તમને જવાબ નહીં આપે, પણ હું તો મોસ્ટલી ટ્રાય કરું છું કે મારા વ્યુઅર્સને જેટલા પણ ક્વેશ્ચન હોય એ બધા જ ક્વેશ્ચનોનો હું જવાબ આપું છું. તો આ ચેનલ આપને પસંદ આવે છે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો આ વિડીયો પસંદ આવે છે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ. થેન્ક યુ.